બનાસકાંઠામાં ચૂંટણી સભામાં બનાસ ડેરી બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા. તેનું કારણ છે કે ગત વર્ષે બનાસ ડેરીએ પશુપાલકોને 1600 કરોડનો નફો જાહેર કર્યો હતો. જોકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે બનાસ ડેરીએ જે નફો જાહેર કર્યો તે પશુપાલકોને તો આપ્યો જ નથી. આ સવાલ પર પશુપાલકોએ જણાવ્યું કે અમને બનાસ ડેરીનો નફો મળ્યો છે. પોતાના પ્રશ્નના જવાબમાં નફો મળ્યો તેવો હકારાત્મક જવાબ મળતા ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં ભોંઠા પડ્યા હતા. ઠાકરસિંહભાઈ, કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાડો. હવે આ જ મુદ્દે જ્યારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બહેનોને સવાલ કર્યો કે શું તમને ભાવ વધારો મળ્યો કે નહીં, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલક માતા બહેનોએ હાથ ઊંચો કરી તાળીઓના ગડગડાટથી તેમનો પ્રતિસાદ આપ્યો હતો. ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતા બહેનોને, અમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા.